नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गणित पाठ आठ दशांश संख्याओं की समझ मेळवीशु। तो दशांश संख्याओनी ओळख, सामान्य रीते दशांश एटले दसमो भाग, एक दशांश एटले एकनो दसमो भाग। आ लंबचोरसना कुल दस सरखा भाग पाड्या छे, ते पैकी बे दशांश भाग काळा रंगनो छे, चार दशांश भाग लीला रंगनो छे, त्रण दशांश भाग भूरा रंगनो छे अने एक दशांश भाग रंग वगरनो छे। तो बे दशांश बराबर 0.2, एने शब्दों में वाँचू हो तो 0.2 दशांश, 4/10 एने 0.4 दशांश, 3/10 तो एने 0.3 दशांश, अने 1/10 तो 0.1 दशांश। दशांश चिन्ह मुक्ति वखते काळजी राखवी जरूरी छे। अहीं एक उदाहरण आप्युं छे, 0.8 बराबर दशांश चिन्ह बे संख्याओनी वच्चे मुकवामां आव्युं छे, जे खोटू छे। आनो अर्थ थाय 0×8। दशांश चिन्ह बे संख्याओनी वच्चे संख्याओनी नीचेनी धार आगळ मुकाय, जेम अहीं मूक्यू छे 0 पछी नीचे मूक्यू छे दशांश चिन्ह अने 8। तो नेहानी पेन्सिलनी लंबाई 6 सेंटीमीटर 5 मिलीमीटर छे, तो 1 सेंटीमीटर बराबर 10 मिलीमीटर, એટલે કે 1 સેન્ટીમીટરના 1-1 મિલીમીટરના 10 સરખા ભાગ પાડ્યા કહેવાય। 5 મિલીમીટર બરાબર 5/10 સેન્ટીમીટર, તેથી 6 સેન્ટીમીટર 5 મિલીમીટર બરાબર 6/5 દશાંશ બરાબર 6.5 દશાંશ। 6.5 દશાંશ એને દશાંશ ચિહ્નમાં લખ્યા છે અને શબ્દોમાં લખાશે 6.5 દશાંશ। 3/5 દશાંશ એટલે 3.5 દશાંશ, અને એને દશાંશમાં 3.5 દશાંશ। 200/60/5/300 એટલે 265/300, 265.300 અને 265.3 સતાંશ। 88 દશાંશ બરાબર 88નું એવી બે સંખ્યાઓમાં સરવાળામાં વિભાજન કરીએ કે તે પૈકી એક સંખ્યાના 10ના ગુણકમાં આવતી હોય તેવી સૌથી મોટી પૂર્ણ સંખ્યા હોય। તો 80/8/10 બરાબર 80 દશાંશ/8 દશાંશ બરાબર 8/8 દશાંશ બરાબર 8.8 દશાંશ, અને શબ્દોમાં વાંચવું હોય તો કે 8.8 દશાંશ। 12/5/10 આવે તેવો સમ અપૂર્ણાંક બનાવીએ, તો 12/5 બરાબર 10 લાવવા માટે પહેલાં 5×2 10, તો અંશને પણ 2 વડે ગુણીશું એટલે 12×2 24, 24 દશાંશ। 24 દશાંશ એટલે 10×2 20 એટલે 4 દશાંશ બરાબર 2/4 દશાંશ બરાબર 2.4 દશાંશ, એટલે કે 20 દશાંશ/ એનું વિભાજન કર્યું, 20 દશાંશ/4 દશાંશ એટલે 2/4 દશાંશ એટલે 2.4 દશાંશ। 3/3/5 તો મિશ્ર અપૂર્ણાંક છે, એને પહેલાં અશુદ્ધમાં ફેરવ્યું, તો 5×3 15 ને 3 18/5, એને સમ અપૂર્ણાંક શોધવા માટે 10 લાવવા પડે, તો 5 ને 2 વડે ગુણ્યા એટલે 18 ને પણ 2 વડે ગુણીશું તો 36 દશાંશ, તો 3.6 દશાંશ। હવે છે સ્થાન કિંમત, દશાંશ સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત જાણવા માટે તે અંક કયા સ્થાનમાં છે તે સમજીએ। 2.5 દશાંશ, તો દશાંશ ચિહ્નની ડાબી અને જમણી બાજુ સંખ્યાઓ આવેલી છે, દશાંશ ચિહ્નની ડાબી બાજુ પૂર્ણાંક સંખ્યાઓ અને જમણી બાજુ અપૂર્ણાંક સંખ્યાઓ છે। અહીંયા કોષ્ટક આપ્યું છે 2.5, તો એકમના સ્થાનમાં 2 અને દશાંશના સ્થાનમાં 5,
એની સ્થાન કિંમત પ્રમાણે એને મૂક્યું છે 0.9, તો દશાંશના સ્થાનમાં 9 અને એકમના સ્થાનમાં 0. 35.19, તો દશકના સ્થાનમાં 3, એકમમાં 5, દશાંશમાં 1 અને શતાંશમાં 9. એ જ રીતે 60.2 શતાંશ, તો એકમ દશકના સ્થાનમાં 6, એકમમાં 0, દશાંશમાં 0 અને શતાંશમાં 2. એ રીતે દરેકમાં ગોઠવ્યું છે કે 123.14, તો 100ના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 2, એકમના સ્થાનમાં 3, દશાંશના સ્થાનમાં 1 અને શતાંશના સ્થાનમાં 4. એ જ રીતે 43.642, તો દશકના સ્થાનમાં 4, એકમના સ્થાનમાં 3, દશાંશના સ્થાનમાં 6, શતાંશના સ્થાનમાં 4 અને સહસ્રાંશના સ્થાનમાં 2. એ જ રીતે 8.002, એટલે કે 8.2 સહસ્રાંશ, તો એને પણ એની સ્થાન કિંમત પ્રમાણે ખાનામાં મૂકી દીધી. હવે 2.5, એટલે એકમના સ્થાનમાં 2, એની સ્થાન કિંમત 2 અને દશાંશની સ્થાન કિંમત 5 દશાંશ. એ જ રીતે 0.9, તો 9ની સ્થાન કિંમત 9 દશાંશ. 35.19, તો 3ની સ્થાન કિંમત 30, 5ની 5, 1ની 1 દશાંશ અને 9ની 9 સોયાંશ. 460.02, તો 4ની 400, 6ની 60, 0ની 0, 0ની 0 અને 2ની 2 સોયાંશ. 923.14, તો 9ની સ્થાન કિંમત 900, 2ની 20, 3ની 3, 1ની 1 દશાંશ અને 4ની 4 સોયાંશ. 743.642, તો 7ની 700, 4ની 40, 3ની 3, 6ની 6 દશાંશ, 4ની 4 સોયાંશ અને 2ની 2 હજારાંશ. હવે 23.154માં 4ની સ્થાન કિંમત કેટલી, તો 4 શેના સ્થાન પર છે, સહસ્રાંશ, એટલે 4 હજારાંશ, તો એની સ્થાન કિંમત 0.004. 0.536માં 3ની સ્થાન કિંમત, તો 3 શેના સ્થાન પર છે, શતાંશ, તો 3 સોયાંશ, એટલે એની સ્થાન કિંમત થશે, દશાંશ ચિહ્નમાં એને મુકાશે 0.03. એ જ રીતે 12.059માં 9ની સ્થાન કિંમત, તો 9 શેના સ્થાન પર છે, સહસ્રાંશ, એટલે 9 હજારાંશ, એટલે 0.009. જે અંકની સ્થાન કિંમત શોધવાની છે તે અંક લખી બાકીના બધા જ અંકોના સ્થાને શૂન્ય લખી દેવા, એની શોર્ટકટ રીત છે. 508.234માં દરેક અંકની સ્થાન કિંમત જણાવો, તો 508 એટલે 5, 100ના સ્થાન પર એટલે એની સ્થાન કિંમત 500, 0ની 0, 8ની 8, 2ની સ્થાન કિંમત 2 દશાંશ, 3ની 3 સોયાંશ અને 4ની 4 હજારાંશ. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 2.25નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપો, તો 2.25 એટલે 2 વત્તા 25 સોયાંશ. હવે 2 વત્તા 25 એકા 25, 25 ચોક 100, એટલે 2.1/4. 0.60 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું આવે છે, 3/5. 0.125, તો એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/8. અને 5/7 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/20 મળે છે. દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો, એમાં એક્ઝામ્પલ છે કે 0.6નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. 0.6 એક એવી સંખ્યા છે, શુદ્ધ અપૂર્ણાંક છે, અને શુદ્ધ અપૂર્ણાંક એ હંમેશા 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો હોય. એને આપણે 10 અપૂર્ણાંકમાં લખવું હોય તો 6/10 લખી શકીએ. હવે સંખ્યા રેખા પર આપણે એને દોરવા માટે 0 અને 1ની વચ્ચે લંબાઈને કેટલા ભાગમાં વહેંચવાના છે, 10 ભાગમાં વહેંચીશું. તો 0 અને 1ની વચ્ચે 10 સરખા ભાગ પાડીશું, અને એમાંથી કયો ભાગ લઈશું, તો અંશમાં કેટલા છે, 6, તો 6ઠો ભાગ લઈશું અને ત્યાં લખીશું 0.6. એનો ક્રમ સંબંધ લખવો પડે કે 0 અને 1ની વચ્ચે, એટલે કે 0 કરતાં મોટી અને 1 કરતાં નાની સંખ્યા છે. હવે દશાંશની સરખામણી,
तो 2.4 अने 2.6 अपूर्णांकोनी सरखामणी करो। तो सौ प्रथम आपेली संख्याओना पूर्ण भागनी सरखामणी करीशुं। तो आपेली बन्ने संख्याओना पूर्ण भागमां शुं छे? 2। एटले बन्ने संख्याओनो पूर्ण भाग समान छे। हवे पूर्ण भाग समान होय तो दशांश भागनी सरखामणी करीए। तो दशांश भागमां प्रथम 0.4 अने बीजी संख्यामां 0.6 छे। હવે 0.4 એટલે 4 દશાંશ અને 0.6 એટલે 6 દશાંશ। હવે સમછેદી અપૂર્ણાંકમાં જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, એટલે 6 દશાંશ અને 4 દશાંશ એમાં 6 દશાંશ એ મોટો અપૂર્ણાંક છે। તો 2.4 અને 2.6 તો એમાં 2.6 એ મોટો અપૂર્ણાંક છે, બરાબર। હવે પછી છે 4.3 અને 4.06, એટલે કે 4.3 દશાંશ અને 4.6 સતાંશ અપૂર્ણાંકોની સરખામણી કરો। તો સૌપ્રથમ આપેલી સંખ્યાઓના પૂર્ણ ભાગની સરખામણી કરો। બંનેના પૂર્ણ ભાગ કેવા છે? સરખા 4 છે। હવે દશાંશ ભાગની સરખામણી કરીશું 0.3 અને 0.06। 0.3 એટલે 3 દશાંશ અને 0.06 એટલે 6 સતાંશ, એટલે કે 6 સોયાંશ। હવે 3 દશાંશ અને 6 સોયાંશ એને આપણે પહેલાં સમછેદી બનાવીશું। તો 3 દશાંશ એને છેદમાં 100 લાવવા માટે છેદને 10 વડે ગુણીશું, એટલે અંશને પણ 10 વડે ગુણવા પડે। તો 30 સોયાંશ થશે અને 6 સોયાંશ થશે, જેનો અંશ મોટો તે અપૂર્ણાંક મોટો, એટલે 4.3 એનો અંશ એટલે કે 30 સોયાંશ મોટા છે અને 6 સોયાંશ નાના છે। તો મોટો અપૂર્ણાંક આવશે 4.3 ગ્રેટર દેન 4.06। 3 અને 0.8ની સરખામણી કરો। અહીંયા પૂર્ણ ભાગની સરખામણી કરતાં 3 એ 0 કરતાં મોટા છે, એટલે 3 ગ્રેટર દેન 0.8 થાય। 1.23 અને 1.2, પહેલાં તો એને સમઅપૂર્ણાંક બનાવશું। 123 સોયાંશ અને 12 દશાંશ સમઅપૂર્ણાંક બનાવતા કેટલા થશે? છેદમાં 100 આવવા માટે 10 વડે ગુણવા પડશે। તો 12 ગુણ્યા 10 અને 10 ગુણ્યા 10 એટલે 120 સોયાંશ અને 123 સોયાંશ। તો 123 મોટા છે એટલે 1.23 ગ્રેટર દેન 1.20। આપેલી દશાંશ સંખ્યાઓના દશાંશ ભાગમાં દશાંશ ચિહ્ન પછીના અંકોની સંખ્યા વિષમ હોય તો તે સંખ્યાઓને સમછેદી બનાવી સરખામણી કરવી। દશાંશ ચિહ્ન પછીની સંખ્યા સરખી ન હોય તો એને શું કરવી પડશે? સરખી બનાવવી પડશે। કે દાખલા તરીકે અહીંયા આપ્યું છે 1.23 અને 1.2, તો દશાંશ ચિહ્ન પછી ત્યાં 2 અંક છે અને અહીંયા 1 અંક છે, તો 20 1.2 છે તો 2 પછી શું મૂકીશું? 0, એટલે અંકો સરખા થશે। હવે દશાંશનો ઉપયોગ આપણા રોજિંદા વ્યવહારમાં ઘણી વખત નાણાંની લેવડ દેવડમાં, કોઈ વસ્તુની લંબાઈ પહોળાઈ કે જાડાઈ માપવામાં કે વજન કરવામાં દશાંશ સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે। એને દાખલા તરીકે જોઈશું, મેં દુકાનમાંથી 2 રૂપિયા 5 પૈસાની કોઈ વસ્તુ ખરીદી તો હું દુકાનદારને 2 રૂપિયા 5 પૈસા આપીશ। હવે આને દશાંશમાં લખવાનું થાય ત્યારે 2.5 લખાયેલું જોવા મળે, જે કેવું છે? ખોટું છે। આવી ભૂલો ન થાય તે માટે રૂપિયા, પૈસા, મીટર, સેન્ટીમીટર તથા કિલોગ્રામ, ગ્રામનું એકબીજામાં કેવી રીતે રૂપાંતર થાય તે શીખવું ખૂબ જરૂરી છે। જોઈશું નાણું, 1 રૂપિયો = 100 પૈસા, 3 રૂપિયા 300 પૈસા, 25 રૂપિયા = 2500 પૈસા। હવે 1 રૂપિયો = 100 પૈસા એટલે 1 રૂપિયાનો 100મો ભાગ, 1 એકાઉન્સ એ રૂપિયાનો કયો ભાગ છે? 100મો ભાગ। 1 પૈસા = 1 સોયાંશ રૂપિયા એટલે 0.01। 10 પૈસા તો 10 સોયાંશ એટલે 1 દશાંશ રૂપિયા બરાબર 0.1 રૂપિયા। પૈસાને રૂપિયામાં ફેરવતી વખતે અંશમાં જે તે પૈસા લખી, છેદમાં 100 લખી દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવી। 25 પૈસા તો 25 સોયાંશ બરાબર 0.25।
205 પૈસા તો 205 સોયાઉન્સ બરાબર 2.05 હવે 5 રૂપિયા 90 પૈસા 5 રૂપિયા એટલે અરે 50 રૂપિયા 90 પૈસા તો 5000 પૈસા વત્તા 90 પૈસા એટલે 5090 પૈસા ભાગ્યા 100 બરાબર 50.90 રૂપિયા લંબાઈ મયંકના ટેબલની લંબાઈ 125 સેન્ટીમીટર છે તે ટેબલની લંબાઈ મીટરમાં કેટલી થાય 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર એટલે 1 મીટરનો 100મો ભાગ તો 1 સેન્ટીમીટર બરાબર 1 સોયાઉન્સ એટલે 0.01 125 સેન્ટીમીટર એટલે 125 સોયાઉન્સ એટલે 1.25 મીટર દશાંશનો ઉપયોગ કરી મીટરમાં દર્શાવો તો 6 સેન્ટીમીટર એટલે 6 સોયાઉન્સ એટલે 0.06 મીટર 2 મીટર 45 સેન્ટીમીટર તો 2 મીટર વત્તા 45 એટલે 2 વત્તા 45 સોયાઉન્સ એટલે 2.45 9 મીટર 7 સેન્ટીમીટર એટલે 9 વત્તા 7 સોયાઉન્સ તો 9.07 419 સેન્ટીમીટર તો 419 સોયાઉન્સ બરાબર 4.19 મીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1 મીટર એટલે 1 કિલોમીટરનો 1000મો ભાગ તો 1000 આઉન્સ લખાય ને તો 0.001 એટલે કે 0.01 સહસ્ત્રાઉન્સ દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર દર્શાવો 88 મીટર તો 88000 આઉન્સ એટલે 0.088 સહસ્ત્રાઉન્સ 8888 ભાગ્યા 1000 તો 8.888 કિલોમીટર હવે 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર 1 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટરનો 10મો ભાગ 1 મિલીમીટર એટલે 1 દશાંશ 1/10 અને 0.1 સેન્ટીમીટર દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં દર્શાવો 60 મિલીમીટર બરાબર 60 દશાંશ 60 દશાંશ બરાબર એટલે 6 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર 8 મિલીમીટર એટલે 9 વત્તા 8 દશાંશ એટલે 9.8 સેન્ટીમીટર 93 મિલીમીટર એટલે 93 દશાંશ તો 9.3 સેન્ટીમીટર વજન જયેશભાઈ માર્કેટમાંથી 750 ગ્રામ વટાણા 500 ગ્રામ બટાકા 250 ગ્રામ કોથમીર 250 ગ્રામ આદુ 100 ગ્રામ લીલા મરચાં 500 ગ્રામ ટામેટાં 600 ગ્રામ દૂધી ખરીદી તેઓએ કેટલા કિલોગ્રામ શાકભાજી ખરીદી તો 750 વત્તા 500 વત્તા 250 વત્તા 250 વત્તા 100 વત્તા 500 વત્તા 600 બરાબર 2950 ગ્રામ હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એટલે 1/1000 તો 9250 ગ્રામ બરાબર 2950 ગ્રામ બરાબર 2950 ભાગ્યા 1000 એટલે 2.950 કિલોગ્રામ ગ્રામને કિલોગ્રામમાં ફેરવતી વખતે અંશમાં જે તે ભાગ લખી છેદમાં 1000 લખી દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખવી હવે દશાંશનો ઉપયોગ કરી અને કિલોગ્રામમાં દર્શાવવાના છે તો 2 ગ્રામ બરાબર 2000 આઉન્સ એટલે 0.2 સહસ્ત્રાઉન્સ કિલોગ્રામ 26 કિલોગ્રામ 50 ગ્રામ તો 26/50 સોયાઉન્સ એટલે 26.50 હજાર આઉન્સ એટલે 26.050 કિલોગ્રામ આપણે પૂર્ણ સંખ્યાના સરવાળા શીખી ગયા છીએ હવે આપણે દશાંશના સરવાળા શીખીશું 1.73 વત્તા 3.52 એનો સરવાળો કરીશું તો 5.23 તો દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન આવે તે રીતે દશાંશ ચિહ્નની ડાબી જમણી બાજુએ સંખ્યાઓના અંકો લખવા પૂર્ણ સંખ્યાઓની જેમ જ સરવાળો કરવાનો છે એટલે 3 ને 2 5 7 ને 5 12 વધી 1 3 ને 1 4 ને 1 વધી એટલે 5
0.07 + 8.5 + 30.08 હવે એને સ્થાન કિંમત પ્રમાણે જ લખીશું, બરાબર. એકમના સ્થાનમાં એકમ, દશકના સ્થાનમાં દશક, દશાંશના સ્થાનમાં દશાંશ, શતાંશના સ્થાનમાં શતાંશ અને સહસ્રાંશના સ્થાનમાં સહસ્રાંશ. જો કોઈ સ્થાન ન હોય તો ત્યાં શૂન્ય મૂકો. તો અહીંયા 0.07 + 8.5 છે. આપણે આગળ જોયું કે દશાંશ સ્થળ સરખા બનાવવા. હવે સરખા બનાવવા માટે 5ની પાછળ 2 શૂન્ય મૂકીશું. એ જ રીતે 30, તો એક દશકના સ્થાનમાં આગળના 2 સંખ્યામાં રકમ નથી તો ત્યાં ખાનું ખાલી રાખીશું અથવા શૂન્ય મૂકીશું. અને 30 + 0.08 અને પાછળ સહસ્રાંશના સ્થાનમાં શૂન્ય મૂકીશું. તો 38.587. અને એ જ રીતે અહીંયા પણ 15.000, 0.632 અને 13.800. એનો જવાબ મળે છે 29.432. રશીદે ગણિતની ચોપડી ખરીદવા 35.75 અને વિજ્ઞાનની ચોપડી ખરીદવા 32.60 ખર્ચ કર્યો તો તેને કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો કહેવાય? તો 35.75 ગણિતની ચોપડીની કિંમત વત્તા 32.60 વિજ્ઞાનની ચોપડીની કિંમત, કુલ ખર્ચ થશે 68.35. મેહુલે 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ શર્ટ માટે અને 2 મીટર 5 સેન્ટીમીટર કાપડ પેન્ટ માટે ખરીદ્યું તો તેને કુલ કેટલા મીટર કાપડની ખરીદી કહેવાય? 3 મીટર 20 સેન્ટીમીટર એટલે 3.20 મીટર શર્ટનું કાપડ, 2 મીટર 5 સેન્ટીમીટર એટલે 2.05 મીટર પેન્ટ એટલે 5.25 મીટર એણે કુલ કાપડ ખરીદ્યું કહેવાય. સુનિતાએ તેની શાળાએ પહોંચવા માટે બસ દ્વારા 15 કિલોમીટર 268 મીટર, કાર દ્વારા 7 કિલોમીટર 7 મીટર અને 500 મીટર 7 કિલોમીટર 7 મીટર અને 500 મીટર ચાલીને મુસાફરી કરી તો તેણે કુલ કેટલા કિલોમીટર મુસાફરી કરી કહેવાય? 15 કિલોમીટર 268 મીટર એટલે 15.268. 7 કિલોમીટર 7 મીટર એટલે 7.007 અને 500 મીટર એટલે 0.500 કિલોમીટર. તો 15.268 બસમાં, 7.7 કિલોમીટર કારમાં, 7 સહસ્રાંશ કિલોમીટર કારમાં અને 0.500 કિલોમીટર ચાલીને મુસાફરી કરી તો એણે કુલ 22.775 મીટર કુલ મુસાફરી કરી કહેવાય. હવે છે બાદબાકી. 5.17 - 3.52. 5 માંથી 7 માંથી 2 જાય તો 5 1 માંથી 5 ન જાય તો શું કરવું પડશે? દસકો લેવો પડે એટલે અહીંયા 4 રહેશે, અહીંયા 11 માંથી 5 જાય તો 6 અને 1 વધશે. 20.75 - 18.25. તો 5 માંથી 5 જાય તો 0, 7 માંથી 2 જાય તો 5 અને 20 માંથી 18 જાય તો 2. એ જ રીતે 5.206 અને 2.051 એટલે બાદબાકી કેટલી મળે છે? 3.155 કિલોમીટર. આકાશે 10 કિલોગ્રામ શાકભાજી ખરીદી, તેમાં તેણે 3 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ ટામેટા અને બાકીના બટાકા ખરીદ્યા તો આકાશને કેટલા કિલોગ્રામ બટાકા ખરીદ્યા? તો 10 કિલોગ્રામ કુલ શાકભાજી છે, એમાં 3 કિલોગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ એટલે 2.075 બટાકા અને બાકીના ટામેટા ખરીદ્યા છે એટલે 3 + 2.075. તો એમાંથી 10માંથી એને બાદ કરીશું તો બાકી વધશે કેટલું? 4.929 કિલોગ્રામ એણે બટાકા ખરીદ્યા હોય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આજનું કાર્ય પૂર્ણ થાય છે. ફરી મળીશું.